महत्वनो समाचार सूरत शहर थी सामे आवी रह्या छे। अहींया पण कोरोना नुं संक्रमण दिन प्रतिदिन जे प्रकारे वधी रह्युं छे, आजे पण आज स्थिति जोवा मळी रही छे। अहींया सूरतमां कोरोना नुं कहर यथावत जोवा मळी रह्यो छे। हजी गईकाले शहेरमां 1858 जेटला पॉझिटिव केस सामे आवी चूक्या हता, त्યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત સંક્રમણનો ગ્રાફ ઉપર જ જતો જોવા મળી રહ્યો છે। રાંદેરમાં 359 કેસ, જ્યારે કે હવે કુલ પોઝિટિવ કેસનો આંકડો સુરતમાં 14185 એ પહોંચ્યો છે। અઠવામાં 342 જેટલા કેસ સાથે 16625 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। ફક્ત 24 જ કલાકમાં સુરતની સ્થિતિ આ છે। संवाददाता संजय महंत जोड़ाया छे। संजय, सूरत में कोरोना नो कहर यथावत जोवा मळी रह्यो छे, फक्त आपणे 24 कलाकनी वात करीए तो अहींया 359 जेटला एक ज विस्तार में केस नोंधाया छे। सूरत शहर में रोजेरोज 2500 जेटला सरेराश पॉजिटिव केसो सामे आवी रह्या छे, त्यारे રાંદેર અને અથવા બે ઝોન એવા છે કે આ ઝોનમાં જો વાત કરીએ તો કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। રેસિડેન્શિયલ એરિયા છે મોટાભાગનો, તે સ્વાભાવિક છે, વસ્તીની ગીચતાને કારણે પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે। ગઈકાલની વાત કરીએ તો 24 કલાકમાં રાંદેર અને અથવા ઝોન થઈને 700 જેટલા એનાથી પણ વધુ કેસો સામે આવ્યા હતા, તો માત્ર રાંદેર ઝોનની અંદર 14,000 કરતાં વધુ કેસ, અથવા ઝોનની અંદર 16,000 કરતાં વધુ પોઝિટિવ કેસો સામે આવ્યા છે। ત્યારે પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે જે વિસ્તારમાં સંક્રમણ સતત વધ્યું છે એ વિસ્તારની અંદર બેરિકેડ મૂકીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। લોકોની ભીડ જ્યાં એકત્ર થતી હોય એવી જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે। અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ એક શાક માર્કેટ છે કે જે અહીં લોકોની ભીડ એકત્ર થતી હતી, પરંતુ બેરિકેડ મૂકીને તમામ જે શાકના વિક્રેતાઓ છે તેઓને અહીંથી હટાવી લેવામાં આવ્યા છે। શાક માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે। તમામ સબ્જી મંડી જે રાંદેર અને અથવા ઝોનમાં છે એ છેલ્લા 10 દિવસથી બંધ કરવામાં આવ્યા છે। શોપિંગ મોલ પણ છેલ્લા 10-15 દિવસથી રાંદેર અને અથવા ઝોનમાં બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ કેમે કરીને કોરોના પોઝિટિવનો આંકડો નીચો નથી આવી રહ્યો। લોકોમાં ક્યાંક અજ્ઞાનતા છે, પ્રશાસન પણ ક્યાંક કોરોનાને નાથવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે। સુરતની પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર થઈ રહી છે, તો અથવા ઝોન અને રાંદેર ઝોનની સાથે સાથે હવે કતારગામ અને લિંબાયત ઝોનની પરિસ્થિતિ પણ કાબુ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે। જી સંજય, જોડાવા બદલ આપનો આભાર। સુરતમાં સમગ્ર સુરત શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ વધતું જ નજરે પડી રહ્યું છે, પરંતુ ખાસ જોવામાં આવે તો રાંદેર અને અઠવા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ નજરે પડે છે। રાંદેર વિસ્તારમાં 359 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કે અઠવા વિસ્તારમાં 342 જેટલા કેસ 24 કલાકમાં જ નોંધાયા છે।